નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેડ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય છે ગુજરાતી ગાલા અસાઇનમેન્ટ પેપર બરાબર તો ગાલા અસાઇનમેન્ટ પેપર જે આપણે પહેલું પેપર જે છે એ પહેલું પેપરનો વિભાગ એ અને વિભાગ બી નો અભ્યાસ કરીશું તો જેમાં પેલું છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને લખો ચાર ગુણમાં છે તમારે ફરીથી લખવાના છે યોગ્ય રીતે જોડવાના છે તો એમાં એક બાજુ કૃતિ છે બીજી બાજુ એમનું સાહિત્ય પ્રકાર આપેલો છે જેમ કે ડાંગવનો અને ગતિભંગ વિરલ વિભૂતિ અને ખોડાની સ્વામી ભક્તિ તો મિત્રો ડાંગવનો અને એ છે લલિત નિબંધ છે ગતિભંગ લઘુકથા છે વિરલ વિભૂતિ ચરિત્ર નિબંધ છે અને ઘોડીની સ્વામી ભક્તિ લોક કથા છે મિત્રો આવી રીતે આપણે તમામ વિષયના વિડીયો જે છે બરાબર એટલે કે ગાલા સેમેન્ટના પેપરોના વિડીયો છે એ ચેનલના પ્લે લિસ્ટમાં આપેલા છે આ સિવાય આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામ પ્રમાણેની જ એપ્લિકેશન છે તમે એથી જોઈ શકો છો નામ બરાબર તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકો અથવા ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે ડાઉનલોડ કરી શકશો તો ત્યાં તમને સંપૂર્ણ આ જે સોલ્યુશન છે એ સોલ્યુશનની પીડીએફ ત્યાં તમને પ્રાપ્ત થઈ જશે જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી એક વાક્યમાં ઉત્તર આપો તો લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં શા માટે મક્કમ રહ્યા કારણ કે છત્રી પરત કરવાની સૂક્ષ્મ ભાવના અને પ્રમાણિકતાની લેખક કદર કરવા માંગતા હતા તેથી તેઓ રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા હિમાલયના પ્રવાસમાં સાહસિકતા ઉપરાંત કઈ કઈ બાબતો અત્યંત અનિવાર્ય ગણાય છે તો હિમાલયના પ્રવાસમાં સાહસિકતા ઉપરાંત સ્ફૂર્તિ આહલાદ તેમજ ખોભણો ઓળંગવાની તેમજ અન્ય સાધન સામગ્રી જેવી બાબતો અત્યંત અનિવાર્ય ગણાય છે મિત્રો આ સિવાય આપણી જે એપ્લિકેશન છે એમની અંદર વિજ્ઞાન વિષયના લાઈવ લેક્ચર ચાલે છે તેમજ તમામ ધોરણોનું ખાસ કરીને આપણે સ્ટાન્ડર્ડ ટેનનું સ્ટડી મટીરિયલ્સ છે બરાબર તો તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી સ્ટોર બટનમાં જવાનું ત્રીજું બટન છે ત્યાં સ્ટાન્ડર્ડ ટેનમાં જશો ત્યાં તમને સોલ્યુશનની પીડીએફઓ મળી જશે બરાબર પેપરોના પેપર સેટ મળી જશે સ્ટડી મટીરિયલ્સ મળી જશે અને તમામ ધોરણ તમામ વિષયના છે એટલે તમારા ભાઈ બહેન સગા સંબંધીને પણ તમે શેર કરી શકશો ચાલો શું કે છે પૂરમાં ડૂબતા આંબા પટેલને જીવનદાન કેવી રીતે મળ્યું તો આપને ખ્યાલ છે કે કાંઠા સુધી પહોંચેલી ઢેલ ઘોડીએ જાણ્યું કે તેની પીઠ પર આંબા પટેલ નથી એટલે નસકોરા ફૂલાવતી પૂરમાં ડૂબતા આંબા પટેલને શોધવા નીકળી સડસડાટ કરતી આંબા પટેલ સુધી પહોંચી ઘોડીને જોતા જ આંબા પટેલ તેના ગળે વળગી પડ્યા અને ચતુર ઘોડી આંબા પટેલને લઈ પાણીના વહેણને ફંગોળતી ફંગોળતી મહામુસીબતે કાંઠે આવી આ રીતે ઢેલ ઘોડીને કારણે પૂરમાં ડૂબતા આંબા પટેલને જીવનદાન મળ્યું બીજું છે ગરીબ અને ધનવાનની ખાઈ દૂર કરવા શું કરી શકાય તે ચોપડાની ઇન્દ્રજાળ પાઠના આધારે લખો તો ચોપડાની ઇન્દ્રજાળ એ વાસ્તવમાં સત્તર પંચા પંચાણુંનું ગણિત ગણનાર સાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ છે શાહુકારો ગરીબ અને અજ્ઞાન પ્રજાનું કેવું શોષણ કરતા એની એમાં વ્યથાભરી કથા છે એમાં ધનવાન અને ગરીબ વચ્ચેની ખાય વધતી જાય છે આર્થિક શોષણ અટકાવીને એને દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ અને સામાજિક આર્થિક ઉત્કર્ષ માટે યોજનાઓ કરવી જોઈએ સરકારે લોકશાહીના મૂલ્યોને ધ્યાનમાં લઈને ગરીબોને નહીં પણ ગરીબીને દૂર કરવા પ્રયત્ન કરવા જોઈએ ભવિષ્યમાં બનનારા પ્રસંગો જાણી શકવાની શ્રીમદ રાજચંદ્રની શક્તિનું એક ઉદાહરણ પાઠના આધારે લખો મિત્રો તમને હજી કોઈ પાઠ સમજવામાં તકલીફ હોય તો પ્લે લિસ્ટમાં જઈ અથવા તો શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં જઈ તમે પાઠની સમજૂતી મેળવી શકશો શું કે છે ભવિષ્યમાં બનનારા પ્રસંગો જાણી શકવાની શ્રીમદ રાજચંદ્રની શક્તિનું એક ઉદાહરણ આ પ્રમાણે છે કે સાયલા ગામેથી બીજ મંત્ર લઈને શ્રી સૌભાગ્યભાઈ એમની પાસે આવ્યા હતા એમના ગજવામાં કાગળ હતો શ્રીમદ એમના ગજવામાંના કાગળમાં શું લખેલું હતું તેની વિગત વગર વાંચે જાણી લીધી હતી અને શ્રી સૌભાગ્યભાઈને કહી હતી એના અથવામાં છે સંજયભાઈ તથા વિનુકાકા બંને વચ્ચે સાથે રહેવા છતાં અંતર વધતું ગયું શા માટે તો કાકા બાળકની સ્વતંત્રતા તેમજ તેના બાળપણના ભોગે પોતાના વિચારો લાદીને બાળકને રેલના ઘોડાની જેમ દોડાવે છે સંજય એમની સાથે પડોશમાં રહેવા છતાં કાકાની નાગચૂડમાં ફસાતો નથી એની માતા નીનાબહેન બાળકની પ્રકૃતિ સહજ રૂપે ખીલવામાં સફળ થાય છે આમ બંને વચ્ચે ભૌતિક દ્રષ્ટિએ સાથે રહેવા છતાં માનસિક રીતે અંતર વધતું ગયું ત્યાર પછી નીચેના પ્રશ્નોના આઠ દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો તો જન્મોત્સવ કૃતિમાં રજૂ થયેલો વિરોધાભાસ સ્પષ્ટ કરો તો જન્મોત્સવ વાર્તામાં જન્મ સમયના એક જ બિંદુ પર કૃષ્ણ અને કિશનના જન્મ સંદર્ભે બે પરિસ્થિતિઓનું લેખન કે સમાંતર નિર્માણ કર્યું છે એ બંને પરિસ્થિતિઓમાં વિરોધાભાસ છે કૃષ્ણ જન્મ વખતે આનંદ અને ઉલ્લાસ છે કિશનના જન્મ વખતે કરુણા અને મજબૂરી છે કિશનને લઈને કાનજી અને દેવજી વરસાદના પાણી ડહોળતા અંધારી રાતે વેલજી ડોહાને ત્યાં જાય છે વેલજી ડોહો કિશનના ઘૂંટણ મચકોડીને અપંગ બનાવે છે કાનજી અપંગ કિશનનો ભીખ માગવાના સાધન તરીકે ઉપયોગ કરવા માંગે છે તો આ બાળકની ચીસ તેમજ કરુણ રુદન કોઈના હૃદયને સ્પર્શતા નથી કિશનની માતા માણેકની લાચારી અને પીડા વધારે હૃદયદ્રાવક છે કાનજી આંધળો છે દીકરો અપંગ છે, દારૂણ ગરીબી છે, ભીખ માંગવા નિર્દોષ માળકને અપંગ કરે છે. એક બાજુ કૃષ્ણ જન્મ ઉત્સવ છે, પંચાજીરીનો પ્રસાદ વેંચાય છે, અનકટ ભરાય છે. બીજી બાજુ કિશનનો જન્મ છે, બે કોળિયા ધાન માટે સગા દીકરાને સાધન બનાવે છે. જો તો ખરા આ જીવનની કેવી કરુણતા. ત્યાર પછી છે વાયરલ ઇન્ફેક્શન પાર્ટના આધારે સ્વસ્થ જીવન જીવવા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો સ્વસ્થ જીવન જીવવા માટે સમજ વિવેક તેમજ સદવર્તન જરૂરી છે અહંકાર દાવપેચ સળ કપટ જેવા દૂષણોથી દૂર રહી લવ થેરપી શ્રેષ્ઠ ઉપચાર છે તન અને મન સ્વચ્છ હોવા જોઈએ મનની પ્રસન્નતા શક્તિ વધારે છે રોગનું મૂળ ગરીબી અને ગંદકી છે આરોગ્ય સંબંધી કોઈ ફરિયાદ ન હોય તો પણ ડોક્ટર પાસે જઈને લોહી કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ હસવાની ટેવ પાડવી જોઈએ વ્યસનો તેમજ વ્યસનો વ્યક્તિ તેમજ સમાજના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે દૈનિક જીવનમાં શરીરને પરસેવો વળે એટલો શ્રમ કરવો જોઈએ ત્યાર પછી છે એનાથવામાં ભૂખથી એ ભૂંડી ભીખ શીર્ષકની યોગ્યતા આલેખો તો ભૂખથીએ ભૂંડી ભીખ શીર્ષક કથા વસ્તુના આંતરગુફાની દ્રષ્ટિએ અનેક રીતે સાર્થક છે કાળુને રાજુ મુખ્ય પાત્રો છે છપ્પનિયા દુકાળની કારમી પરિસ્થિતિ છે ડેગડીયા મહાજન ગામના સૌને ધાન આપે છે કાળુ સ્વમાની છે ભીખ માગવી એના સ્વભાવમાં નથી એ જાણે છે કે મહાજનના કોઠારમાં અમારો જ ધાન હોય એની સામે અમારે જ હાથ લંબાવવાનો સ્વમાની કાળુને સુંદરજી શેઠ એક ઉપાય સૂચવે છે ઓટલા પર ઝાડું ફેરવવાનું ને ગાદી તકિયા પાથરવાનું કામ સોંપે છે કાળુને શેઠ પર માન થયું મહેનતના બદલામાં દોઢ શેર ખીચડી લીધી ખરી પણ પાછું સ્વમાન જાગ્યું બાવાના બે બગડવા જેવું લાગ્યું ટેક પણ ન રહીને મરવા જેવું થયું એને થયું નસીબ પણ કાણું છે ને ખોબો પણ વેદના તેના વર્તનને વાણીમાં ટપકવા લાગી ચિત્તભ્રમ થયો બબળ્યો ભૂખ ભૂંડી નથી પણ ભૂખથી ભૂંડી ભીખ છે કાળુની મનસ્થિતિ દ્વારા ભલભલાને કંપાવી નાખે એવી પરિસ્થિતિનું નિર્માણ અહીં લેખકે કર્યું છે શીર્ષકની યથાર્થ રીતે વ્યક્ત કરતા શબ્દો વાંચો નથી વેઠાતા રામ ભૂખોય નથી વેઠાતી ને આ ભીખોય માટે ઝીંકવા માંડ કાળુ મકાનનો ઓટલો ચડતા ઝીંકાઈ પડ્યો ભૂખ કરતા એ ભીખ એને આકરી લાગી આમ ભૂંડી ભીખ શીર્ષક યથાર્થ છે મિત્રો તો અહીંયા આપણે વિભાગ એ સુધીનું સંપૂર્ણ સોલ્યુશન રાખીએ છીએ વિભાગ બીની માહિતી આના પછીના વિડીયોમાં જોઈશું ત્યાં સુધી રજા લઈએ તમારા મિત્રોને શેર કરજો બરાબર અસ્તુ જય હિન્દ જય ભારત